સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું નહીં અંગ્રેજી બોલો સાઈન્ટ દિવસ ચેલેન્જનો આજે 15મો દિવસ છે જો મિત્રો તમે હજુ સુધી ડે વન ટુ ડે 14 સુધીના વિડીયો વોચ ન કર્યા હોય તો સૌ પ્રથમ તે તમામ વિડીયો વોચ કરી લેજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે મિત્રો હું તમને દરેક વિડીયોમાં જણાવું છું તેમ તમારે દરરોજ બે મિનિટનો એક વિડીયો સિકવન્સ વાઇઝ જોવાનો છે અને તેની પ્રેક્ટિસ કરવાની છે જો તમે આ સિસ્ટમને ફોલો કરશો તો તમે હન્ડ્રેડ પર્સન્ટ અંગ્રેજી બોલતા થઈ જશો મિત્રો આજના વિડીયોમાં જ્યારે કોઈ કાર્ય કરવા અથવા ન કરવા માટે તમારે સલાહ આપવી હોય ત્યારે આ પ્રકારના વાક્યો બોલવા માટે શુડ મોડલ વબનો ઉપયોગ કરવામાં આવે છે હવે મિત્રો તમે કયા કયા પ્રકારની સલાહ આપી શકો છો જેમાં આપણે સલાહનો ઉપયોગ તો કરીશું જ એટલે કે એડવાઇસ તો આપીશું જ તે જ પ્રમાણે તમારે કોઈ અભિપ્રાય એટલે કે તમારે કોઈ ઓપિનિયન આપવું હોય તે જ પ્રમાણે તમારે કોઈ ફરજ ડ્યુટી અંગે માહિતી આપવી હોય એટલે કે તમારે આ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ જે તમારી ડ્યુટી છે તે જ પ્રમાણે ઓબ્લિકેશન એટલે કે તમારી કોઈ જવાબદારી છે જે જવાબદારી અંગે તમારે કોઈને સલાહ આપ્યું હોય તો આ તમામ પ્રકારના વાક્યો બોલવા માટે શુડ મોડલ વર્બનો ઉપયોગ કરીશું મિત્રો અહીંયા જેટલા પણ કન્સેપ્ટ છે તે તમામ કન્સેપ્ટને આપણે વાક્યો દ્વારા સમજીએ જેમાં સૌ પ્રથમ યુ શુડ નોટ સ્મોક સિગારેટ્સ તમારે સિગારેટ પીવી જોઈએ નહીં મિત્રો આ વાક્યમાં એડવાઇસ આપવામાં આવે છે તે જ પ્રમાણે યુ શુડ ટ્રાય ટુ લૂઝ વેઇટ તમારે વજન ઘટાડવા અંગે પ્રયાસ કરવો જોઈએ મિત્રો આ વાક્યમાં તમારો એક અભિપ્રાય એટલે કે તમે એક ઓપિનિયન આપ્યો છે તે જ પ્રમાણે યુ શુડ વીયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ એટલે કે તમારે શાળામાં યુનિફોર્મ પહેરીને જવું જોઈએ મિત્રો આ વાક્યમાં તમારી ડ્યુટી એટલે કે તમારે ફરજ અંગે જણાવવામાં આવ્યું છે એટલે કે સલાહ આપવામાં આવી છે તે જ પ્રમાણે યુ શૂટ વીયર અ હેલ્મેટ વેન યુ ડ્રાઈવ બાઇક તમારી બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ મિત્રો આ વાક્યમાં ઓબ્લિગેશન એટલે કે તમારી જવાબદારી અંગે તમને કહેવામાં આવ્યું છે એટલે કે તમને તે અંગે સલાહ આપવામાં આવી છે હવે મિત્રો આપણે સૌ પ્રથમ એટલે કે વાક્યનું સેન્ટેન્સ જોઈ લઈએ જેમાં સૌ પ્રથમ સબ્જેક્ટ ત્યાં પછી શૂટ ત્યાં પછી વર્ડની ફર્સ્ટ ફોર્મ ત્યાં પછી ઓબ્જેક્ટ મિત્રો આ સ્ટ્રકચરને પણ આપણે કેટલાક વાક્યો દ્વારા સમજીએ તમારે સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવો જોઈએ જેનું અંગ્રેજી થશે યુ શૂડ ઇટ હેલ્ધી ફૂડ તે જ પ્રમાણે તમારે દરરોજ સાંજે ચાલવું જોઈએ જેનું અંગ્રેજી થશે યુ શૂડ વોક એવરી ડે ધ મોર્નિંગ હવે મિત્રો નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્યનું સેન્ટેન્સ જોઈ લઈએ જેમાં સૌ પ્રથમ સબ્જેક્ટ ત્યાર પછી શૂડ નોટ જેનું કોન્ટ્રાકશન ફોર્મ શુડન્ટ થશે ત્યાર પછી વોબની ફર્સ્ટ ફોર્મ અને લાસ્ટમાં ઓબ્જેક્ટ મિત્રો આ પણ આપણે કેટલાક વાક્યો દ્વારા સમજીએ આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ જેનું અંગ્રેજી થશે વી શુડ નોટ વેસ્ટ વોટર તે જ પ્રમાણે આપણે ઝડપથી કાર ન ચલાવી જોઈએ જેનું અંગ્રેજી થશે વી શુડ નોટ ડ્રાઈવ અ કાર ફાસ્ટલી હવે મિત્રો ઇન્ટરોગેટિવ એટલે કે વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ જેમાં સૌ પ્રથમ સુડ ત્યાર પછી સબ્જેક્ટ ત્યાર પછી વોબની ફસ્ટ ફોર્મ ત્યાર પછી ઓબ્જેક્ટ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મિત્રો સ્ટ્રક્ચરને પણ આપણે વાક્યો દ્વારા સમજીએ શું મારે નોકરી મેળવવા માટે અરજી કરવી જોઈએ જેનું અંગ્રેજી થશે સુધા I apply to get a job. તે જ પ્રમાણે શું આપણે ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરવું જોઈએ જેનું અંગ્રેજી થશે જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત તમામ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લે સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લે તેમજ કમ્પ્યુટર અને આટીઆઈ ને લગતા વિડીયોની પ્લે પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે